સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું અમે ફરીથી સ્વાગત કરી રહ્યા છીએ આપની કોમેન્ટ અમારા એક દર્શક શ્રી કંજારિયા નીતાબેનની કોમેન્ટ અમને વારંવાર મળે છે કે રમત ગમત અને મેદાન ખેલાડી પારિભાષિક શબ્દો વિશે આ વિડીયો બનાવો એ વિડીયો યુટ્યુબમાં ઓછા મળે છે તો અમે મિત્રો આ વિડીયોમાં આઠ જેટલી રમતોના મેદાનો એના ખેલાડીઓ પારિભાષિક શબ્દો કારણ કે ઘણી વખત પરીક્ષામાં રેડ છે જો બોનસ રેખા છે ટક્કરપટ્ટી આવા પારિભાષિક શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે પછી ખેલાડીઓ કઈ રમત સાથે સંકળાયેલા છે એવા પ્રશ્નો ઘણા બધા પરીક્ષામાં પૂછાય જ છે અને રેવન્યુ તલાટીની પોલીસની પરીક્ષા અને અન્ય ક્લાર્ક જીપીએસસી ક્લાસ વન ટુ બધી પરીક્ષાઓમાં રમતગમતનું સિલેબસમાં આપવામાં આવેલું હોય છે ખેલ જગતનું તો આ વિડીયોમાં આપણે કબડ્ડી ખોખો ક્રિકેટ ફૂટબોલ હેન્ડબોલ અને બેડમિન્ટનની સાથે હોકી જેવા તમામ રમતના વોલીબોલના રમતના આપણે ગ્રાઉન્ડના માપ એના ખેલાડીઓની સંખ્યા કઈ રમતમાં કેટલા અવેજી હોય છે કઈ રમતના પ્રખ્યાત ખેલાડીઓ છે આ બધી માહિતી આ વિડીયોમાં લેવાના છીએ તો અંત સુધી આપ અમારી સાથે જોડાયેલ રહો કારણ કે અમે આ એક જ વિડીયોમાં તમામ રમતો સાંકળી લેવાના છીએ બધી રમતોના અલગ અલગ ભાગ કરવાના નથી એટલે એક જ વિડીયોમાં તમને તમામ માહિતી રમતગમત ક્ષેત્રની મળી જાય એવો અમારો પ્રયત્ન છે મિત્રો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો તમે વોટ્સઅપ અને ફેસબુક અને ગૂગલ પ્લસના માધ્યમથી મિત્રોને શેર કરજો કે જેથી કરીને નવા નવા મિત્રો સુધી આ વીડિયો મળે અને એમને આ મટીરિયલ ખૂબ જ ઉપયોગી બને વધુ સમય નથી લેતો અને હું વિડીયો શરૂ કરી રહ્યો છું તો ચાલો શરૂ કરીએ છીએ સૌથી પહેલી રમત છે મિત્રો કબડ્ડી તો કબડ્ડીનું મેદાન અહીં આપવામાં આવેલું છે આપ જોઈ શકો તેમ આપની સ્ક્રીન વચ્ચે જેમાં મધ્યરેખા હોય છે અને અન્ય એન્ડલાઇન પણ આપવામાં આવેલી છે તો કબડ્ડીના ખેલાડીઓની સૌથી પહેલાં વાત કરીએ તો કબડ્ડીની રમતમાં પ્રત્યેક ટીમમાં સાત સાત ખેલાડીઓ હોય છે એક ટીમમાં સાત ખેલાડી પ્લસ પાંચ અવેજી ખેલાડી હોય છે મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કબડ્ડીની રમતમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે પાંચ સાત ખેલાડી અને પાંચ ખેલાડી મળીને કુલ બાર ખેલાડીઓની આખી ટીમ હોય છે જેમાં એક સાથે એક સમયે મેદાન ઉપર સાત ખેલાડીઓ રમી શકે છે મિત્રો હવે પારિભાષિક શબ્દોની વાત કરીએ તો કબડ્ડી રેડ ગોલ્ડન રેડ ટક્કરપટ્ટી લંગન રેખા અને બોનસ રેખા આ બધા પારિભાષિક શબ્દો કબડ્ડીની રમત સાથે સંકળાયેલા છે આ તમારે યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાઈ શકે ફરીથી બોલું છું કબડ્ડી રેડ ગોલ્ડન રેડ ટક્કર પટ્ટી લંઘન રેખા અને બોનસ રેખા હવે કબડ્ડીની રમતના સુપ્રસિદ્ધ ખેલાડીઓ આપણે જોઈએ તો અનુપ કુમાર રાહુલ ચૌધરી મનજીત કિરણ પરમાર અને ચિલ્લાર આ બધા જ ખેલાડીઓ કબડ્ડીની રમતના ખૂબ જ પ્રતિષ્ઠિત ખેલાડીઓ છે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કબડડીની વિશ્વ આપણે જોઈએ તો એક છે વિશ્વકપ ચેમ્પિયનશિપ જે કબડીની રમતની રમાય છે અને એક છે એશિયા ચેમ્પિયનશીપ કબડ્ડીની રમતની મુખ્ય બે ચેમ્પિયનશીપ આ આંતરરાષ્ટ્રીય સ્તરની છે એક છે વિશ્વ વિશ્વકપ ચેમ્પિયનશિપ અને બીજી છે એશિયાઈ ચેમ્પિયનશીપ હવે રાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડીની રમતોની ટ્રોફીની વાત કરીએ તો રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે જુનિયર ચેમ્પિયનશિપ અને રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશીપ આ ત્રણ ચેમ્પિયનશીપ રાષ્ટ્રીય કક્ષાએ યોજાય છે મિત્રો હવે વાત કરીએ આપણે ખોખો વિશે મિત્રો તો ખોખોનું માપનું મેદાન અહીં આપવામાં આવેલું છે હવે આપણે ખેલાડીઓ વિશે વાત કરીએ તો ખોખોની ટીમમાં નવ ખેલાડીઓ પ્લસ ત્રણ અવેજી ખેલાડી મળીને કુલ તેર ખેલાડીઓ થાય છે એક સાથે મેદાન ઉપર નવ ખેલાડી રમે છે અને ત્રણ ખેલાડી અવેજીમાં હોય છે કુલ મળીને બાર ખેલાડીઓની ટીમ હોય છે ખોખોની હવે પારિભાષિક શબ્દોનો ઉપયોગ ખોખોમાંય રમતમાં થતો હોય તો એક છે જજમેન્ટ ખો બીજું છે ડૂક મારવી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો ડૂક મારવી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ડૂક મારવી શબ્દ ખોખો રમત સાથે સંકળાયેલો છે બરાબર છે બીજું છે ડાઇવ મારવી પલ્ટી સિંગલ ડબલ ચેઇન ફોલો ઓન અને અવેજીકરણ આટલા શબ્દો ખોખોની રમત સાથે સંકળાયેલા છે ખોખોની રમતના સુપ્રસિદ્ધ ખેલાડીઓની વાત કરીએ તો સુધીર પરબ અચલા દેવરા ઉર્મિલા પનજવે હવે રાષ્ટ્રીય કક્ષાએ ટ્રોફીની વાત કરીએ તો રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જુનિયર ખો ખો રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સબ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સ્કૂલ ચેમ્પિયનશીપ પ્રાઇમરી મિની સ્કૂલ ચેમ્પિયનશીપ મહિલા ચેમ્પિયનશીપ અને અખિલ ભારતીય આંતર વિશ્વ વિદ્યાલય ચેમ્પિયનશીપ અને ફેડરેશન કપ આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે ફેડરેશન કપ એ કઈ રમત સાથે સંકળાયેલું છે તો ફેડરેશન કપ એ ખોખોની રમત સાથે સંકળાયેલો શબ્દ છે હવે વાત કરીએ ક્રિકેટની તો ક્રિકેટનું ગ્રાઉન્ડ આપ અહીં જોઈ શકો છો જેમાં બોલ બેટ અને સ્ટમ્પનો ઉપયોગ થતો હોય છે હવે ક્રિકેટની ટીમમાં મિત્રો કુલ અગિયાર ખેલાડીઓ હોય છે પ્લસ એક અવેજી મળીને કુલ બાર ખેલાડીઓની ટીમ બને છે જેમાં એક સાથે એક સમયે અગિયાર ખેલાડીઓ મેદાન ઉપર રમત રમી શકે છે હવે ક્રિકેટની રમતના પારિભાષિક શબ્દોની વાત કરીએ તો એ છે ક્રીઝ

ક્રિકેટના પ્રસિદ્ધ ખેલાડીઓની વાત કરીએ તો જામનગરના રાજા રણજીતસિંહ રાજકુમાર દિલીપસિંહ વિજય હજારે વિજય મર્ચન્ટ દિલીપ દોશી અશોક માકડ સિદ્ધાર્થ ત્રિવેદી કરશન ઘાવરી અંશુમાન ગાયકવાડ કિરણ મોરે નયન મોંગિયા અજય જાડેજા પાર્થિવ પટેલ ઈરફાન પઠાણ યુસુફ પટાણ રવિન્દ્રસિંહ જાડેજા જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા આટલા ખેલાડીઓ ગુજરાતના ક્રિકેટ ક્ષેત્રે ખૂબ જ સુપ્રસિદ્ધ છે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કપની વાત કરીએ તો એક છે એશિયા કપ બીજો છે વર્લ્ડ કપ ત્રીજો છે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જુનિયર વર્લ્ડ કપ મહિલા વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી રાષ્ટ્રીય કક્ષાના ટ્રોફીની વાત કરીએ તો એક છે રણજીત ટ્રોફી દિલીપ ટ્રોફી દેવધર ટ્રોફી સી કે નાયડુ ટ્રોફી વિજય મર્ટન ટ્રોફી જવાહર નહાલ નહેરુ કપ અને ઈરાની ટ્રોફી આ હતી ક્રિકેટની વાત હવે વાત કરીએ આપણે ફૂટબોલ વિશે તો ફૂટબોલનું મેદાન આપ અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો હવે ફૂટબોલની ટીમમાં આપણે જોઈએ તો દડાનું વજન ચારસો દસથી ચારસો પચાસ ગ્રામનું હોય છે અને દડાનો પરિઘ સિત્તેર સેન્ટીમીટરનો હોય છે મિત્રો ખેલાડીઓની વાત કરીએ તો પ્રત્યેક ટીમમાં અગિયાર ખેલાડીઓ અને પાંચ અવેજી મળીને કુલ ફૂટબોલની ટીમમાં સોળ સભ્યો થાય છે એટલે કે એક સાથે એક સમયે અગિયાર ખેલાડીઓ મેદાન પર રમી શકે છે પારિભાષિક શબ્દો ફૂટબોલ સાથે સંકળાયેલ હોય એવા કોર્નર કિક ડ્રોપ કિક પેનલ્ટી હેન્ડબોલ અને સીઝર્સ કોર્નર કેક ડ્રોપ કેક પેનલ્ટી હેન્ડબોલ અને સીઝર્સ આ શબ્દો ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે સુપ્રસિદ્ધ ખેલાડીઓ ફૂટબોલમાં જોઈએ તો અક્ષય મલ અભિષેક ત્રિપાઠી શુભમ ચૌહાણ હિતેશ ચૌધરી અને હાર્દિક પટેલ આ બધા ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ ખેલાડીઓ છે જે ફૂટબોલમાં આગવું નામ ધરાવે છે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કપ અને ટ્રોફીની વાત કરીએ તો ફિફા પુરુષ વર્લ્ડ કપ ફિફા મહિલા વિશ્વકપ યુરો કપ એશિયા કપ જવાહર લાલ નહેરુ ગોલ્ડ કપ યુરોપિયન કપ અને રાજીવ ગાંધી ગોલ્ડ કપ પરીક્ષામાં પૂછાય કે રાજીવ ગાંધી ગોલ્ડ કપ એ કઈ રમત સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે ફૂટબોલ રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો દુરુડ કપ સંતોષ ટ્રોફી અને ફેડરેશન કપ હવે વાત કરીએ હેન્ડબોલની મિત્રો તો હેન્ડબોલની રમતનું મેદાન આપ અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો હેન્ડબોલના દડાનું વજન ચારસો પંદરથી ચારસો પિંચોતેર ગ્રામનું હોય છે અને એ દડાનો પરિઘ અઠાવન થી સાઠ સેન્ટીમીટર ભાઈઓ માટે હોય છે જ્યારે બહેનો માટે દડાનું વજન ત્રણસો પચીસ થી ત્રણસો પિંચોતેર ગ્રામ હોય છે અને દડાનો પરિઘ છપ્પન થી ચોપન થી છપ્પન સેન્ટીમીટરનો હોય છે હવે ખેલાડીઓની વાત કરીએ તો હેન્ડબોલમાં પ્રત્યેક ટીમમાં સાત ખેલાડીઓ અને પાંચ અવેજી ખેલાડીઓ મળીને કુલ બાર ખેલાડીઓની ટીમ બને છે જેમાં એક સાથે એક સમયે સાત ખેલાડીઓ મેદાન પર રમી શકે છે હવે હેન્ડબોલની રમત સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દોની વાત કરીએ મિત્રો તો એટેક ફાઉલ સેન્ટર લાઇન સબસ્ટિટ્યૂટ ડિફેન્સ સાઈડ લાઇન ગોલ લાઇન અને કોચ આ શબ્દો હેન્ડબોલની રમત સાથે સંકળાયેલા છે જે તમારે યાદ રાખવાના રહેશે હવે વાત કરીએ બેડમિન્ટન વિશે તો બેડમિન્ટનનું ગ્રાઉન્ડ મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રકારનું બેડમિન્ટનનું ગ્રાઉન્ડ હોય છે સાથે સાથે બેડમિન્ટન માટે જે પીછાવાળો બૂચ હોય છે એનું વજન ચાર પોઈન્ટ પિંચોતેર ચોમ્મોતેર થી પાંચ પોઈન્ટ પચાસ ગ્રામ હોય છે અને ચૌદથી સોળ સફેદ રંગના પીછા એમાં અંદર મૂકવામાં આવેલા હોય છે મિત્રો હવે ખેલાડીઓની વાત કરીએ તો સિંગલની મેચમાં એક ખેલાડી અને ડબલની મેચમાં બે ખેલાડીઓ હોય છે મિત્રો પારિભાષિક શબ્દો બેડમિન્ટનમાં જોઈએ તો ડ્યુસ ડ્રોપ સ્મેશ ડબલ ફ્લોટ અને લેટ આ શબ્દો બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા છે ફરીથી હું બોલું કે ડ્યુસ ડ્રોપ સ્મેશ ડબલ ફોલ્ટ અને લેટ આંતરરાષ્ટ્રીય કપની ટ્રોફી બેડમિન્ટનની વાત કરીએ તો ઉબેર કપ મહિલા થોમસ કપ બી ડબલ્યુ વિશ્વ ચેમ્પિયનશીપ સુધી કપ બી ડબલ્યુ એફ સુપર સિરીઝ એશિયા ચેમ્પિયનશીપ ઓસ્ટ્રેલિયન બેડમિન્ટન ઓપન ચેમ્પિયનશીપ વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપ આ બધી આંતરરાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટન સાથે સંકળાયેલી ચેમ્પિયનશિપ છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કપ અને ટ્રોફીની વાત કરીએ તો અખિલ ભારતીય બેડમિન્ટન ચેમ્પિયનશીપ અગ્રવાલ કપ અને રહીતુલા કપ અગ્રવાલ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે તો કે બેડમિન્ટન અને રહીતુલા કપ એ પણ બેડમિન્ટન સાથે સંકળાયેલો છે એ તમારે યાદ રાખવાનું રહેશે હવે વાત કરીએ મિત્રો હોકીની રમત વિશે તો હોકીના રમતનું ગ્રાઉન્ડ અહીં આપ ચિત્રમાં જોઈ શકો છો મિત્રો આ છે હોકીની રમતનું ગ્રાઉન્ડ હવે હોકી સ્ટીકનું વજનની વાત કરીએ તો હોકી સ્ટીકની વજન સાતસો ને ચોરાણું વજન એટલે કે ગ્રામમાં હોય છે જેની લંબાઈ પિંચોતેરથી ત્રાણું સેન્ટીમીટરની હોય છે જ્યારે હોકીની રમત માટેના દડાનું વજન એકસો છપ્પન ખેલાડી અને પાંચ અવેજી મળીને કુલ સોળ ખેલાડીઓ હોય છે જે ફૂટબોલની રમતમાં હોય છે એ જ રીતે હોકીની ટીમમાં પણ હોય છે એકસાથે મેદાન પર અગિયાર ખેલાડીઓ હોકીની ટીમમાં રમી શકે છે જ્યારે પાંચ ખેલાડીઓ અવેજી રૂપે હોય છે મિત્રો પારિભાષિક શબ્દોની વાત કરીએ હોકીમાં તો ડિબલ ડ્રિબલ પેનલ્ટી રોલ ઇન શોર્ટ કોર્નર સ્ટ્રેક્સ સ્ટ્રાઇકિંગ સર્કલ અંડર કટિંગ સ્કૂપ અને સાઈડ લાઇન કેરી સાઇડ લાઇન કેરી આ બધી શબ્દો એ હોકીની રમત સાથે સંકળાયેલા શબ્દો છે ફરીથી વાત કરું તો ડ્રિબલ પેનલ્ટી રોલ ઇન શોર્ટ કોર્નર સ્ટ્રેક્સ સ્ટ્રાઇકિંગ સર્કલ અંડર કટિંગ સ્કૂપ અને સાઇડ લાઇન કેરી પ્રસિદ્ધ ખેલાડીઓ હોકીમાં વીણા શાહ અને કિર્દીતા પટેલ મિત્રો અને આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફીની વાત કરીએ તો વિશ્વ કપ ચેમ્પિયન્સ ટ્રોફી ઇન્દિરા ગાંધી સુવર્ણ કપ યુરોપિયન મહિલા હોકી કપ અંજલાલ શાહ ટ્રોફી એશિયા કપ અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાન કપ પ્રશ્ન પૂછાઈ શકે હોય છે ખાન અબ્દુલ કઈ રમત બહાદુર શાસ્ત્રી મહિલા કપ અને ફેડરેશન કપ આ બધા હોકીની રકમ રમત સાથે સંકળાયેલ છે હવે વાત કરીએ વોલીબોલ વિશે તો વોલીબોલ નું ગ્રાઉન્ડ આપ અહીં જોઈ શકો છો જેમાં મધ્યરેખા આક્રમણ રેખા હોય છે અને વચ્ચે નેટ બાંધવામાં આવેલી હોય છે વોચ હોલીબોલના દડાનું વજન બસો સાઠથી બસો ગ્રામ અને વોલીબોલના દડાનો પરીખ થી સડસઠ સેન્ટીમીટર હોય છે મિત્રો હોકીની પ્રત્યેક ટીમમાં છ ખેલાડીઓ અને છ અવેજી મળીને કુલ બાર ખેલાડીઓ થાય છે પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી વધુ અવેજી કઈ રમતમાં હોય છે તો જેમાં પાંચ અવેજી ફૂટબોલ અને હોકીમાં હોય છે જ્યારે વોલીબોલમાં છ અવેજી હોય છે એટલે કે જવાબ આવશે છ અવેજીવાળો વોલીબોલ પારિભાષિક શબ્દોની વાત કરીએ તો બુસ્ટર સર્વિસ વોલી લોબ બ્લોકિંગ અને લવ આ બધા શબ્દો વોલીબોલની રમત સાથે સંકળાયેલા છે પ્રસિદ્ધ ખેલાડીઓની વાત કરીએ તો ચિમનભાઈ ભાલવાળા આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફી હોકીને લઈને મહિલા વિશ્વકપ વિશ્વ કપ જુનિયર વિશ્વ કપ એશિયા કપ અને અમેરિકા કપ રાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ તો ફેડરેશન કપ એમ એફ જોસેફ મેમોરિયલ ટ્રોફી આ હતી વાત મિત્રો હોકી સંબંધી વોલીબોલ સંબંધી તો હવે આપ જોઈ શકો છો તેમ આપણે આ વિડીયોમાં મોસ્ટ ઓફ રમતમાં અને એના અવેજી ખેલાડીઓ અને એના પારિભાષિક શબ્દોથી લઈને દરેક રમતના વિવિધ પ્રખ્યાત ટ્રોફીની ચર્ચા આ વિડીયોમાં કરી છે અને આપને જણાવી દઉં કે રેવન્યુ તલાટી પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું સાહિત્યના વિડીયોઝ અમે અમારી ચેનલમાં પોસ્ટ કરતા હોઈએ છીએ જેમ કે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ભારતનું બંધારણ ગણિત જેવા તમામ વિડીયોઝની અપડેટ આપના મોબાઈલમાં મેળવવા માટે આપને અમે અરજી કરી રહ્યા છીએ કે હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય અને અમને પ્રેરણા આપવા માંગતા હો તો તમે અમને લાઈક કરજો અને વિડીયોમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો નવા વિડીયો સાથે નવા વિષય સાથે મળીએ છીએ ત્યાં સુધી અમને રજા આપશો એન લર્ન ચેનલનો આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો આભાર અને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ છીએ નેક્સ્ટી વિડીયોમાં